બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દીવની. દીવ ખાતે નેશનલ સ્પેસ ડે 2024 નું થયું આયોજન. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા દીવ અને ઇસરો શાખાના SSC અમદાવાદના સંયુક્ત પ્રયાસોથી નેશનલ સ્પેસ ડે 2024 નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇસરોમાંથી પધારેલા શ્રીમતી અર્ચના ભટ્ટ સાયન્ટિસ્ટ એન્જિનિયર SF અને અમદાવાદથી અશોક મુનિયા સાયન્ટિસ્ટ એન્જિનિયર SC ઉપસ્થિત રહ્યા હતા. ઇસરો ટેકનોલોજીની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ યોગદાન આપે છે અને તેની યાદમાં દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિવિધ શૈક્ષણિક સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં નિબંધ લેખન, વાર્તા લેખન, કવિતા લેખન, ચિત્ર સ્પર્ધા, પ્રશ્નોત્તરી વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દીવ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, દીવ જિલ્લા શિક્ષણ અધિકારી RK સિંઘ, શાળાના પ્રિન્સિપાલ ઝાકીર લખવાલા અને ઇસરો અમદાવાદના વૈજ્ઞાનિકોના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કર્યા હતા. બંને વૈજ્ઞાનિકોએ ઇસરો અને ભારત દ્વારા મોકલવામાં આવેલા ઉપગ્રહોની સંપૂર્ણ માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને ચર્ચાઓ કરીને પ્રોત્સાહિત કર્યા હતા. બંને વૈજ્ઞાનિકોએ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન ગજાનંદ બારિયાએ કર્યું હતું. સ્વાગત પ્રવચન મનોજ બારિયા સાહેબે કર્યું હતું અને ચંદ્રયાન વિશેની માહિતી રાકેશ મકવાણા સાહેબે આપી હતી અને અંતમાં કલ્પેશ જેઠવા સાહેબે કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારતી રાવલ, ZSTV, દીવ. ટચિંગ લાઈવ્સ વેલ ટચિંગ ધ મૂન, ઇન્ડિયાઝ સ્પેસ સાગા, આ વિષય ઉપર નેશનલ સ્પેસ ડેનો થીમ છે આ વર્ષે અને એને ધ્યાનમાં રાખીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. મારી સાથે અમારા સિનિયર એન્જિનિયર મિસ્ટર અશોક મુનિયા અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરથી સાથે હતા. બંને સાથે મળીને આ આખી પ્રવૃત્તિ દીવ ખાતે આયોજન